पीपल। नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे, મારું નામ અર્પિત કાંતિલાલ ગોર છે. વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે અને આજ રોજ ગત 1 તારીખના રોજ કઠલાલ તાલુકાના બગડોલની અંદર જે કૃત્ય એ વિધર્મી શિક્ષક દ્વારા જે કરવામાં આવ્યું એના અનુસંધાને ખેડા જિલ્લાના તમામ સંગઠનો સાથે રહી અને અહીં આગળ આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અને તમામ સંગઠનોની એક જ માંગ છે કે સરકારશ્રીને એક જ માંગ છે કે આનો ઝડપીની ઝડપી નિકાલ આવે આ કેસનો અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવે. એના સિવાય આ જે હેવાન શિક્ષક વિધર્મી મુસ્લિમ જે છે એનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને નાર્કો ટેસ્ટ કરાવી અને એની એસઆઈપી દ્વારા જાંચ કરાવવામાં આવે અને એસઆઈપી સ્થાપિત થાય એવી તમામ સંગઠનોની માંગ છે અને ઝડપીથી આનો નિકાલ આ કેસનો નિકાલ લાવે અને એને ખરાબની ખરાબ સજાનો અનુભવ થાય અને ફરીથી આ ખેડા જિલ્લાની અંદર અવારનવાર કઠલાલ, કપડવાંજ, મહુધા, ઠાસરા ત્યાં આવા અવારનવાર કિસ્સાઓ બનતા રહે છે. હમણાં જ 15 દિવસ પહેલા પીપલવાળાની અંદર પણ આવો જ એક બનાવ બન્યો. હાથજની અંદર પણ મુસ્લિમો દ્વારા નમાઝ પઢાવવામાં આવી. તો અમારા દરેક સંગઠનોની એક જ માંગ છે કે આવા કૃત્ય ફરીથી ના થાય એની તકેદારી સરકાર રાખે. જો સરકાર નહીં રાખે તો ભવિષ્યની અંદર આનું પરિણામ ભોગવવા માટે દરેક હિન્દુ સંગઠનો એક છે અને આનું પરિણામ ભોગવવા માટે સરકાર સજગ થાય એની અમે ચેતવણી આપીએ છીએ. જય શ્રી રામ. આવેદન પત્ર આપવા માટે આજે આવેદન પત્ર આવ્યા છે. અમે લોકો હિન્દુ સમાજના દરેક સંગઠનો, દરેક સામાજિક સંગઠનો, દરેક ધાર્મિક સંગઠનો આજે ખેડા જિલ્લામાં ભેગા થયા છીએ અને 1 તારીખે કઠલાલમાં જે ઘટના બની છે 9 વર્ષની દીકરી ઉપર એક મુસ્લિમ દ્વારા, એક વિધર્મી દ્વારા આજે કટમૂલનો છે એને જે છોકરીને સ્કૂલમાં સાફ સફાઈના બહાને બોલાવીને એના કપડાં કાઢીને એની જોડે જે રાક્ષસી વર્તન કર્યું છે આ મુલ્લાએ એના છાતીમાં બચકા ભર્યા છે. કહેતા મને ખુદને શરમ આવે છે પણ કેવું પડશે, પ્રજા જાગે એના માટે. ત્યાં કટમુલ્લાઓ અવારનવાર આવી બેન દીકરીનું, હિન્દુ દીકરીનું શોષણ કરે છે ને, તો હિન્દુ સમાજ હવે સાખી નહીં લે. આજે દરેક સમાજ, દરેક સંગઠન, કોઈ એક સંગઠન નહીં, દરેક સંગઠન ભેગા છીએ અને આજે અમે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ. ખેડા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે
કે આ વિધર્મીને આજે આ જમાલ્યો છે જે વિધર્મી એને કડકમાં કડક સજા મળે, પહેલાં પહેલું તો એને નોકરીમાં કાયમી માટે બરતફ કરે, એને ક્યારે જામીન ના મળે, અંડર ડાયરે એનો કેસ ચાલે અને સખ્તમાં સખ્ત એને સજા થાય, અને સજા થયા પછી પણ બીજી કોઈ સજા હોય એ પણ આપે, અને એનું ઘર, એનું ઘર જે છે સરકારને અમારી વિનંતી છે કે જે યોગી બાબાનું જે બુલડોઝર ચાલુ છે ને યુપીમાં, એ જે ગુજરાતમાં ભૂપેન્દ્ર કાકાને કહીએ છીએ કે તમે પણ અહીંયા બુલડોઝર ચલાવો અને આ જે છે ને મુલ્લો એનું ઘર તોડીને નેસ્તો નાબૂદ કરો, જેથી બીજાને ખબર પડે કે આ રાક્ષસી કૃત્ય કરતા વિચાર કરવો પડે, અને હિન્દુ ક્યારે ચૂપ નહીં રહે, દરેક હિન્દુ સમાજ એક સાથે છોડે ભાઈ, એક સાથે છોડે બધા, બોલો જય શ્રી રામ.